નમસ્કાર, હું રશ્મિ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ મંચ પરથી. ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી અને આજે મણકો છે 41. 40-40 મણકા સુધી અદ્ભુત રીતે વક્તાઓનું, સર્જકોનું, શબ્દના શાસકો અને શબ્દના આશકો, સાહિત્ય રસિકો, સાહિત્ય સર્જકો અને સાહિત્ય પ્રત્યે પોતે ક્યાંક ક્યાંક પોતાની અંદર એક જિજ્ઞાસા, એક રસ છુપાવીને બેઠા એ તમામ વ્યક્તિઓ અને જે ભવિષ્યમાં પણ આ જોઈને જોડાવાના છે એવા તમામ, એમના માટે 75 વાનગીઓને ઉત્તમ રસથાળ પીરસી શકે એવા હેતુથી શરૂ કરાયેલા આ મણકામાં આપ સૌનું સાદર સપ્રેમ સ્વાગત છે. જીવન ભારતી એક એવી શિક્ષણ સંસ્થા કે જે સર્વાંગી કેળવણીની સંસ્થા તરીકે જાણીતી છે અને આપણે બધા જ જાણીએ છીએ કે કેળવણી એ ક્યારે એક ચોક્કસ બીબાને 10 કે 50 વર્ષો સુધી અનુસરતી ના હોઈ શકે. કેળવણી એ વ્યક્તિને, એટલે કે સામેવાળા વિદ્યાર્થીની ના સ્વરૂપ, એની ક્ષમતા, એની જરૂરિયાત અને સમયની માંગ, અને સમયની માંગ પ્રમાણે એનામાં વિકસાવવાની કે ખીલવવાની શક્તિઓ, એની સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે હંમેશા સદૈવ પરિમાર્જન માંગતી હોય છે. જીવન ભારતી સતત એને વળગેલી રહે છે, એના સ્વરૂપોમાં સતત એ પરિમાર્જન લાવતી રહે છે. અને એમાં જ્યારે એવું માનતી હોય કે પોતાના નિયમો પ્રમાણે સમાજ બદલાઈ જાય એવું નહીં, પરંતુ સમાજની માંગ પ્રમાણે સંસ્થા પોતાનામાં નવા પીછાઓનું ઉમેરો કરતી રહે અને એ પીછાઓનું ઉમેરણ શરૂઆતથી ચાલી રહ્યો છે. સરકારે જ્યારે મધ્યાહન ભોજનની વ્યવસ્થા જાહેરાત કરી હોય એના પહેલાથી જીવન ભારતીમાં મધ્યાહન ભોજન છે અને એ પણ પૂર્ણ પૌષ્ટિકતા સાથે, પૂર્ણ ગુણવત્તા સાથે તમામ સભ્યો માટે, જીવન ભારતીના વિદ્યાર્થીઓ, એનો સ્ટાફ અને તમામ માટે. અટલ ટિંકર લેબ હોય કે પછી સ્પેશિયલ એજ્યુકેશનની એક આખું સેક્શન હોય કે પછી સરકારે હમણાં એ પરિપત્ર જાહેર કર્યો હોય ફૂલ ટાઈમ કાઉન્સેલરનું, પરંતુ જીવન ભારતી એનાથી એકદમ આગળ રહીને એના પહેલાથી જ કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી હોય. આવા અનેક વિધ પરિમાણો જેની સાથે સંકળાયેલા રહ્યા છે એવો જીવન ભારતી સંસ્થાનો 75મો વર્ષ અને આ અમૃત વર્ષ નિમિત્તે કશુંક અમૃત બની રહે જે ક્યારેય મૃત ના થાય અને એ પણ આ સંજોગોમાં ઓનલાઈન એના માટેનું કદાચ ઉત્તમ માધ્યમ છે જે સાચવી શકે છે, એની સાથે રિવાઇન્ડ કરીને ફરીથી એકવાર જીવી શકાય છે. અને અનુભૂતિ તો આંતરિક અને વ્યક્તિગત વિષય છે ને, તો આજના મણકામાં, 41મા મણકામાં એક એવો વ્યક્તિ વિશેષ અને એવું જ એક કૃતિ, એટલે એક અલગ અનોખી ભાત ધરાવતા વક્તા અને અનોખી છાપ અને અનોખી જ એક ભૂમિકા, કશું સૂક્ષ્મ એ કૃતિ વિશે તો એમની પાસેથી જાણીશું. વાત છે તમારી સાથે, થોડું પરિચય, ફોર્મલ પરિચય એ વક્તાનો કરાવું છું. ફિલ્મ મેકિંગ, ફોટોગ્રાફી, લેખન કે સાહિત્ય એવા અનેક વિવિધ ક્ષેત્રોમાં એમને ઊંડો રસ છે. સિનેમા સાથેનો એમનો અભ્યાસ ઘણો ઊંડો છે. શોર્ટ ફિલ્મ એમણે ઘણી બધી એમની શોર્ટ ફિલ્મ આવી છે ને, હમણાં તો એક ઓટીટીના માધ્યમથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ માઇલ્સ એન્ડ મોર એ 2018માં જે તેહરાન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામી હતી તે હવે ઓટીટીના માધ્યમ દ્વારા ઓડિયન્સ સુધી પહોંચી છે. હાલમાં તેઓ નર્મદા નદી ઉપર ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છે. આદિત્ય બિરલા કે આઈડિયા, ગૂગલ એવા અનેક કંપનીઓ માટે તેમણે ફિલ્મ બનાવી છે. આ ઉપરાંત ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બોલિવૂડમાં તેઓ એસોસિએટ ડિરેક્ટર તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. બાળકો સાથે ફિલ્મ અને થિયેટર વર્કશોપ 2002થી તેઓ કરતા આવ્યા છે. અને વિશેષ અમારા માટે આનંદની વાત એ છે કે જીવન ભારતી માટે પણ તેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છે. તેમનો ફોટોગ્રાફ અનેક મેગેઝિન્સમાં અને જાપાનીઝ કાવ્ય સંગ્રહમાં પણ આપણે બધાએ જોયા. લેખ, નિબંધ અને સમીક્ષામાં સાહિત્ય અને સમાજ સાથે તેમની નિસ્બત બહુ સરળ, સહજતાથી અને બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેમણે સમીપે, પ્રત્યક્ષ, પરબ જેવા મેગેઝિનમાં એમની અનેક કૃતિઓ છપાઈ છે. પોતાની કરિયર જેમણે એશિયન એજના પત્રકાર તરીકે શરૂ કરી હતી, જેમણે સેન્ટ ઝેવિયર્સમાંથી અંગ્રેજી સાથે બીએ અને એમએસ યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન સ્ટડીઝમાં એમએ કર્યો છે. અને ખાસ વાત કે ફિલ્મ ક્ષેત્રે ભણવા માટે તેમને ટાટા ઓવરસીઝ સ્કોલરશીપ પણ મળી છે. એવા વક્તા જનાંતિક શુક્લ. જનાંતિક શુક્લનો જીવન ભારતી મંડળ વતી, સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત રીતે પણ સાદર સપ્રેમ આવ કરું છું આજની એમની વિશિષ્ટ કૃતિ સિદ્ધાર્થની સાથે. તો જનાંતિકને આપણે સાંભળીએ એના પહેલા મારી એક વિનમ્ર અનુરોધ છે, સૂચન હું એમને નથી કહેતી, પરંતુ હું આપ સૌને એ વાત માટે વિનંતી કરું છું કે આ આખો જ કાર્યક્રમ રેકોર્ડ કરીએ છીએ અને એનો હેતુ બહુ સ્પષ્ટ છે
કે લાઈવમાં બધા જોડાઈ શકે આ સમય પર એ સંભવ નથી હોતું, અને અમે જાણીએ છીએ, સ્વીકારીએ છીએ, પણ એનાથી આ કાર્યક્રમ માટેનું, અમારા આ પ્રયત્નો માટેનું તમારો પ્રેમ જરાય ઓછો આવતા નથી, અને આને તમે ગમે ત્યારે પોતાની અનુકૂળતાએ, પોતાની જરૂરિયાતે જોઈ શકો. એના માટે આને રેકોર્ડ કરીને યુટ્યુબ પર મૂકીએ છીએ, જેની લિંક પણ રોજ આપના સુધી પહોંચતી હશે. તો એ રેકોર્ડિંગમાં ક્યાંય ક્ષતિ ના આવે અને આ સમગ્ર કાર્યક્રમમાં કોઈ પણ વ્યવધાન ના નડે, એના માટે આપ સૌને વિનંતી છે કે આપણે ઓડિયો અને વિડીયો બંને મ્યુટ રાખજો. જ્યારે વક્તાને આપણે સાંભળતા હોઈશું અને સાંભળવાનું શરૂ કરીશું, ત્યારે હું મારો વિડીયો પણ ઓફ કરી દઈશ. તો જનાંતિક શુક્લને આ મંચ પર સાદર સપ્રેમ આવકારું છું. જનાંતિક, પ્લીઝ. નમસ્કાર. નમસ્તે. ગુડ મોર્નિંગ. અવાજ આવે છે? ગુડ મોર્નિંગ. યસ યસ, બિલકુલ આવે છે. કે બાર કેટલી બધી વાતો રશ્મિએ કરી, એટલે ઘણી બધી વાતો મને પણ તાજી થઈ એનો આનંદ. અને આજે એક એવી કૃતિને લઈને વાત કરી કરવાની છે. સિદ્ધાર્થ એ બહુ 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 જ મારી ગમતી કૃતિ છે. અને અનેક દાખલા તરીકે જીવનમાં ચાર પાંચ કૃતિઓએ બહુ અસર કરી, એમાંની આ એક કૃતિ છે. ને આજનો દિવસ એક રીતે મહત્વનો એ રીતે છે કે આજે 21 ડિસેમ્બર છે, સૌથી લાંબી રાત છે. અને બીજું કે એક યુતિ થઈ રહી છે ને ગુરુ અને શનિની, અને આવું છેક 300-400 વર્ષ પછી થતું હોય છે. અને આ રીતે આજના આ દિવસે એક યુતિ એ પણ થઈ છે કે આપણે બધા સિદ્ધાર્થને લઈને ભેગા થયા છે. આ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ સામે પણ અવાજ ઉઠાવે છે. આ એવો સિદ્ધાર્થ છે, આ જે ઓલરેડી સિસ્ટમ બેસી ગઈ છે એની સામે અવાજ પોતાની રીતે કરે છે, તેની આ કૃતિ છે. તો એવી કૃતિ વિશે આપણે વાત કરીએ. અને આ કૃતિ કેવી છે કે અત્યારે લાઈક 100-150 વિન્ડોમાં, નાની 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 વિન્ડોમાં આપણે તમને બધાને જોઈ રહ્યો છું, તમારા બધાના નામ જોઈ રહ્યો છું. અને મે બી દરેકના મનમાં, દરેકના નામમાં, દરેકના દરેક નાની નાની ઈચ્છાઓ, નાની નાની ડિઝાયર્સ દરેકની વિન્ડોમાં દેખાય. પણ એ વિન્ડોની પાછળ, એ વિન્ડોની પાછળ, એ દરેકની અંદર ખાસા ઊંડા ઉતરીએ તો આપણા દરેકની અંદર આપણામાંનો સિદ્ધાર્થ હોય છે. એ સિદ્ધાર્થને ઉજાગર કરીએ, કેવી રીતે કરીએ, આ સિદ્ધાર્થ કૃતિ આપણને ઘણું બધું ભાથું પૂરું પાડે છે. અને હવે હું સિદ્ધાર્થ એ કોણ છે? સિદ્ધાર્થ એ બુદ્ધ કરતા જુદા છે. એ બુદ્ધના સમયમાં પેદા થયા છે, પણ બુદ્ધ કરતા જુદા છે. સિદ્ધાર્થ એટલે, સિદ્ધાર્થ એટલે ધોઝ હુ એટેન્ડ હિઝ ગોલ, કે જેણે પોતાને સિદ્ધ કર્યો છે તે સિદ્ધાર્થ, જેણે પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધાર્થ. તો આવા સિદ્ધાર્થ વિશે હર્મન હેઝ નવલકથા લખે છે, અને એ લખે છે 1922માં. તો હવે હું મારું પ્રેઝન્ટેશન જે છે એ હું તમને બતાવું કે આવો આ હર્મન હેઝના આ સિદ્ધાર્થ વિશે આપણે, આ સ્ટોરી ઓફ સેલ્ફ રિયલાઇઝેશન એટલે આત્મ સાક્ષાત્કારની આ જે કથા છે એની આપણે આજે વાત કરવાના છીએ. અને એમાં અદ્ભુત રીતે રિવરનો રેફરન્સ આવે છે. અને રિવર એટલે નદી એટલે કઈ? નદીના અનેક અર્થો આપણી સંસ્કૃતિમાં છે. ને નદીને, નદીને કારણે અનેક સંસ્કૃતિઓ પાંગરી છે. નદીને કિનારે જ અનેક સંસ્કૃતિઓ પાંગરી છે. અને આ રિવર વિશે સિદ્ધાર્થમાં હર્મન હેઝ લખે છે કે રિવર ઇઝ એવરી વન એટ વન્સ, at the source, at the mouth, at the waterfall, at the ferry, at the rapids, in the sea, in the mountains, everywhere at once. And there is only present time for it, not the shade of the past, not the shade of future. Nadi ma, nadi
પોતાના મૂળમાં, પોતાના મુખમાં, એના કરંટમાં બધે નદી એક જ હોય છે, એ એક જ એનો પ્રવાહ હોય છે. અને આ એમાં નદીમાં એનો પાસ્ટ નથી હોતો, નદીનો નદીમાં પ્રેઝન્ટ, નદીને પોતાનો પ્રેઝન્ટ નથી હોતો, નદીને પોતાનું ફ્યુચર નથી હોતું. એટલે આ નદી દ્વારા આપણે જાણે કે ફોર્થ ડાયમેન્શન જે છે ને, ફોર્થ ડાયમેન્શનની ઘણા ફિલોસોફર્સ વાત કરે છે કે નદી દ્વારા આપણે ફોર્થ ડાયમેન્શનમાં પ્રવેશીએ છીએ, કે જેમાંથી તમારા ટાઈમ અને પ્લેસ, જે તમારા ફોર્થ ડાયમેન્શનના કન્સેપ્ટ છે, તેને આપણે નાબૂદ કરી શકીએ અને એક નવી જગ્યાએ, નવા સમયમાં આપણે આ ફોર્થ ડાયમેન્શન દ્વારા પહોંચી શકીએ. નદી આપણને એ આપે છે, ઇટ્સ અ એન્ટ્રી પોઈન્ટ ફોર ધ ફોર્થ ડાયમેન્શન. એટલે આવી નદીની વાત બહુ સુંદર રીતે લઈને હરમન હેઝ આવે છે. તો આ હરમન હેઝ કોણ છે? એ જર્મન રાઇટર છે, જર્મન પોએટ છે. આ હરમન હેઝ 1877માં માણસ જન્મે છે. 1946માં એમને નોબેલ પ્રાઇઝ મળે છે અને 1972માં એમનું મૃત્યુ થાય છે. આ એમની બેઝિક વિગતો થઈ હતી. પણ એ મિશનરી ફેમિલીમાં પેદા થયા છે. મિશનરી અને એના મા બાપ દાદા એ ભારતીય પરંપરામાં રંગાયેલા છે. એમણે વાંચ્યું છે, એના દાદા એ મલયાલમ ઇંગ્લિશ, પહેલી મલયાલમ ઇંગ્લિશ ડિક્શનરી 18મી સદીમાં બનાવી છે. અને આવો હરમન હેઝ 1877માં આવા ઘરમાં આવા જીન્સ લઈને પેદા થાય છે અને અનહદ બ્રિલિયન્ટ આવો એક છોકરો. એ બ્રિલિયન્ટથી હોવાને કારણે અનેક પ્રશ્નો પણ એના જીવનમાં શરૂઆતથી તોફાની છે. કશે એને ગોઠતું નથી, સતત એ પોતાને આઉટસાઇડર માને છે. અને એથી જ એ 15-16 વર્ષે પહેલી વાર સુસાઇડનો પણ પ્રયત્ન કરે છે અને એમાં એ નિષ્ફળ જાય છે. હરમન હેઝ નિષ્ફળ જાય છે અને એ આપણું સદનસીબ કે નિષ્ફળ ગયા છે, એમનું પણ સદનસીબ કે નિષ્ફળ ગયા. અને એને કારણે આપણને અનહદ એમની પાસેથી બ્યુટિફુલ કામો મળ્યા છે. આ માણસ બહુ જ બુદ્ધિસ્ટ અને ઇન્ડિયન ફિલોસોફીથી બહુ જ પ્રભાવિત હતા. એમણે બહુ જ બધું વાંચ્યું હતું અને એ કાંટની, ઇમ્યુરલ કાંટની ટ્રાન્સેન્ડેન્ટલ ફિલોસોફી ઉપર નું એમણે બહુ એની અસર એમના ઉપર હતી. અને 1910માં પહેલી વાર તેઓ ભારત આવે છે અને ભારત આવીને એમણે આખી ઘણા 6 મહિના ભારત, શ્રીલંકા અને સઘન આપણા ઇન્ડોનેશિયા દેશો ફરે છે અને ત્યાં આ કથાના બીજ વવાય છે. અને લખવાની શરૂઆત તો એ 1918માં કરે છે. અને જ્યારે એમના ડિવોર્સ થઈ ગયા છે, જ્યારે જર્મની પહેલું વિશ્વયુદ્ધ હારી ચૂક્યું છે, આવા કશ્મકશવાળા સમયમાં એ લખવાની શરૂઆત કરે છે. અને એ વાતને આજે 100 વર્ષ થાય છે કે 1920ની આજુબાજુ એમણે લખવાની શરૂ કરી અને આજે 2020માં આપણે એ નવલકથા વિશે વાત કરી રહ્યા છે. એટલે અને હજી એ નવલકથા મને સ્પર્શી રહી છે અને તમે જ્યારે વાંચશો ત્યારે તમને પણ એટલી જ અસર કરશે, એટલી જ સ્પર્શશે. એટલે અને ક્લાસિક્સ, કોઈ પણ ક્લાસિક હોવાની આ પૂર્વ શરત છે કે એ સમયના વહેણને પાર કરીને આપણા સુધી પહોંચે છે, આપણી સાથે વાતો કરે છે. આપણે જ્યારે થોડાક આપણામાં ભરતી અને ઓટ આવ્યા હોય છે ત્યારે આપણને એ ઉપર લાવવાનું કામ કરે છે, એ ક્લાસિક્સ કરતી હોય છે. અને એ આ હરમન હેઝની સિદ્ધાર્થે મારે માટે કર્યું છે, એનો અનહદ આનંદ છે. અને આ સિદ્ધાર્થ
મને એટલા માટે વધારે ગમી છે કારણ કે એણે નવલકથામાં જે ઓલરેડી આગળ મેં કહ્યું એમ કે ઓલરેડી જે સિસ્ટમ પેદા થઈ છે ધર્મની ધર્મગુરુઓની એની સામે એ પોતાનો રીતો ઝીણો સૂર પોતાનો એક તારો વગાડે છે પોતાની રીતે એ પોતાની રીતે એને જે લાગ્યું છે એ સતત માનતો રહ્યો છે ક્વેશ્ચન કરતો રહ્યો છે અને એને કારણે આ કૃતિ મને વધારે બહુ મોટી અસર કરી છે કારણ કે મારી પોતાની પણ ધર્મ સાથે ભગવાન સાથેની આ જથ્થોજહત રહી છે એટલે આપણે હંમેશા જે કેરેક્ટર્સ છે એની સાથે આઈડેન્ટિફાય કરીએ છીએ એની સાથે એકાત્મકતા અનુભવીએ છીએ એને કારણે આપણને કૃતિ વધુ અસર કરતી હોય છે અને આ કૃતિમાં પણ એમ જ બન્યું કે આ કૃતિના મેઇન થીમ છે કે આ કૃતિ કે સેલ્ફ રિયલાઇઝેશન એટલે આત્મ સાક્ષાત્કાર એ કઈ રીતે થાય એની આમાં કંઈ એની આ કંઈ ગુરુઓની જેમ એની પાસે કોઈ ચાવીઓ નથી આ કે તમારે સક્સેસ કેમ મેળવવો કે તમારે ફ્રેન્ડ્સ કેમ ઊભા કરવા આમાં કોઈ એ પ્રકારની ચાવીઓ નથી પણ એ તમને તમારી અંદર જોતા શીખવે છે આ કૃતિનું કામ છે કે એ કહે છે કે એક્સપિરિયન્સ અનુભવ તમને બધું શીખવાડે છે અને એ સિદ્ધાર્થ પોતાના અનુભવમાંથી શીખતો રહ્યો છે આગળ વધ્યો છે અને એથી જ એ જે રિયાલિટી જે પોતાની જગતની સામેની જગત જે જુએ છે અને એણે વર્ષોથી જે રિલિજિયનના જે મા બાપે શીખવાડેલા લેસન્સ છે તેમાં જે એકાત્મતા નથી જોતો એમાં એ ડિસ્પેરિટી જુએ છે અને એમાંથી એની આ ક્વેશ્ચનિંગ એટિટ્યૂડ આવ્યો છે અને એને આખરે તો એને હૃદયની શાંતિ જોઈએ છે અને એટલા માટે એ સતત પોતાની સફર ચાલુ રાખી છે એણે સતત એ આ જીવન પ્રવાસી રહ્યો છે અને આ પ્રેઝન્ટ ગુરુઓની અને રિલિજિયનનો એક બહુ મોટી આ ક્રિટિક બને છે બહુ મોટો આ જે સિદ્ધાર્થ કૃતિ છે એ બહુ મોટી એના પર એક કોમેન્ટ કરે છે હવે સિદ્ધાર્થના મેઇન કેરેક્ટર્સ એ જોઈએ કે સિદ્ધાર્થના મેઇન કેરેક્ટર્સ છે કે સિદ્ધાર્થ ગોવિંદ વાસુદેવ કમલા લિટલ સિદ્ધાર્થ એન્ડ રિવર આના બહુ બ્રીફમાં આપણે પરિચય મેળવીએ કે સિદ્ધાર્થ એ પ્રવાસી છે અનુભવનો અનુભવમાંથી શીખે છે અને આગળ વધે છે સિદ્ધાર્થને પોતાની આધ્યાત્મિક યાત્રાથી સંતોષ નથી તેથી જ તે ઘણાયેલા મતો સામે પ્રશ્નો ઉઠાવે છે પ્રશ્નોના ઉત્તર ન મળતા તેમનો તે સાથ છોડે છે ક્રિયાકાંડમાં કર્મકાંડમાં પોતાના મા બાપે શીખવેલી યજ્ઞયાગાદીઓમાં એને હવે વિશ્વાસ રહ્યો નથી તેથી એ યોગી બને છે યોગી બનતા પણ એને થાય છે કે ભાઈ આ તો બધી એક્સરસાઇઝ છે પાણી પર ચાલવું અને આગ પર ચાલવું કે હવામાં અધર ઉડવું એ તો બધી એક્સરસાઇઝ છે એનાથી આ બધી સિદ્ધિઓ છે એનાથી આ વધારે કંઈ નહીં થાય એનાથી વર્ટિકલ ગ્રોથ નહીં થાય એટલે કે તમારો જે સ્પિરિચ્યુઅલ ગ્રોથ છે તે નહીં થાય એને માટે તો તમારે બીજી સફર કરવી પડે એટલા માટે એ બુદ્ધને મળવા જાય છે અને બુદ્ધને મળ્યા પછી પણ એ માને છે કે ટીચર કોઈ શિક્ષક કોઈ ગુરુ મને કંઈ નહીં શીખવી શકે શીખવી શકીશ તો હું પોતે મારી જાતને શીખવી શકીશ એવો આ સિદ્ધાર્થ પોતાની જાતમાં વિશ્વાસ ધરાવતો આ સિદ્ધાર્થ છે એનો બીજો આવો એનો બીજો મિત્ર છે ગોવિંદ એ પણ એની સાથે નીકળ્યો છે ગોવિંદ આમ તો એનો પડછાયો છે ગોવિંદ આમ તો એનો મિત્ર છે પણ એણે એની સાથે એણે પણ ઘર છોડ્યું શરૂઆતમાં એણે પણ એ પણ યોગી બન્યો એ પણ સિદ્ધાર્થની વાતો માનીને એ પણ બુદ્ધના સંઘમાં જોડાયો પણ પછી એને બુદ્ધનો સંઘ એને વધારે અનુકૂળ આવતા એ બુદ્ધના સંઘ સાથે જોડાઈ રહે છે અને સિદ્ધાર્થ પોતાની સફર
બંને પોતાની આમ બંનેના રસ્તા ફંટાય છે અને ગોવિંદ મૂળતઃ એ ફોલોવર છે. ગોવિંદને પોતાનો અવાજ નથી, ગોવિંદ સતત કંઈક શોધે છે, ગોવિંદ સતત સીકર છે, ગોવિંદ પોતે ફાઇન્ડર નથી. આવો એક ગોવિંદ છે. અને ગોવિંદ અને સિદ્ધાર્થની ફ્રેન્ડશીપ, ગોવિંદ અને સિદ્ધાર્થની દોસ્તી એ સતત આપણને જોવા મળે છે. જ્યાં સિદ્ધાર્થને જરૂર છે ત્યાં ગોવિંદ હાજર છે, અને ગોવિંદને હાજર છે ત્યાં સિદ્ધાર્થ છે. એટલે આ નવલકથામાં થોડાક પાટિયા બેસાડેલા લાગે તો પણ આપણને પહેલી બીજી વાર ત્રીજી વાર વાંચતા તો બહુ મજા જ પડે છે. વાસુદેવ, આ વાસુદેવ એ અદ્ભુત કેરેક્ટર છે કે વાસુદેવ એ નાવિક છે. અને નાવિક એ આપણે કેવા કબીર આપણા પ્રકારના હતા. વાસુદેવને જોઈને મને કબીર યાદ આવે કે કબીર તો વણકર હતા, એમને ક્યાંથી એ કંઈ વધારે જ્ઞાનનું કે રિલિજિયનનું ભણ્યા નહોતા, તો પણ એમણે પોતાના જીવનમાંથી શીખ્યું હતું. એ જ રીતે વાસુદેવે આ નદીમાંથી એ ઘણું શીખ્યા છે. અને સ્પિરિચ્યુઅલ જર્નીમાં એ ગોવિંદ અને સિદ્ધાર્થથી બહુ આગળ નીકળી ગયા છે. અને વાસુદેવ સિદ્ધાર્થના વાસુદેવ ગુરુ બને છે. અને આ કેવા નામો છે ને, કે સિદ્ધાર્થ, ગોવિંદ, વાસુદેવ. કે વાસુદેવ એ કૃષ્ણના પિતાનું નામ છે, ગોવિંદ એ કૃષ્ણ છે. અને આ નામની પાછળના અંદરના ગુઢાર્થોને પણ જોઈએ તો પણ મજા પડે. કમલા જે છે, કમલા એટલે કમલા લક્ષ્મી, લક્ષ્મીનું એક નામ કમલા છે. અને કમલા એ સિદ્ધાર્થની લવર પણ છે, સિદ્ધાર્થની પ્રેમિકા પણ છે. તો આ કમલા એને સંસારિક જીવનમાં જ્યારે સિદ્ધાર્થ ફરે છે પાછો, ત્યારે કમલા મળે છે. કમલા એ કોર્ટસિયન છે, એટલે કે આજના સમયમાં આપણે જેને પ્રોસ્ટિટ્યુટ કહીએ છે, એ નગરવધુ છે તે છે. અને છતાંય સિદ્ધાર્થ એની સાથે જીવનના 20 વર્ષો વિતાવે છે. આ કેવા વીતે છે તે આપણે આગળ જોઈશું. કમલાથી એને નાનો બાળક ઉદ્ભવે છે, સિદ્ધાર્થ. એ નાનો સિદ્ધાર્થ, એ નાના સિદ્ધાર્થની પણ જર્ની અલગ છે. એની પણ વાત ફિલ્મમાં, આ કથામાં આવે છે. અને રિવર, રિવર આ કથામાં, નદી આ કથામાં બહુ બહુ જ બહુ જ મહત્વનું પાત્ર બની જાય છે. જ્યારે જ્યારે પણ સિદ્ધાર્થનું ટ્રાન્સફોર્મેશન થયું છે ત્યારે આ રિવરથી થયું છે. જ્યારે જ્યારે એ હતાશામાં અનુભવે છે ત્યારે રિવર પાસે પાછો ફર્યો છે. અને રિવર એ આપણા દરેક ધર્મોમાં, ક્રિશ્ચિયાનિટીથી લઈને આપણા ધર્મોમાં પણ જ્યારે આપણે ટ્રાન્સફોર્મ થઈ રહ્યા છે ત્યારે આપણે રિવરને ક્રોસ કરીએ છીએ. કે કેવી વાત છે ને, કે આપણે એક મિથ પણ છે આપણી, કે આપ જ્યારે મૃત્યુ પામીએ છીએ આપણે, ત્યારે આપણે રિવર, આપણે એક નદી ક્રોસ કરવાની હોય છે. એ આ મિથ ક્રિશ્ચિયાનિટીમાં પણ છે, બુદ્ધિઝમમાં પણ છે, અને હિન્દુઇઝમમાં પણ છે. આ નદી આપણે દર જ્યારે જ્યારે પણ નદી કોન્શિયસલી ક્રોસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એક નવો જન્મ પણ લેતા હોઈએ છીએ. અને આવો નવો જન્મ એ સિદ્ધાર્થ એ લે સિદ્ધાર્થે બે વાર લીધો છે. આવો સિદ્ધાર્થ છે, એની સિદ્ધાર્થની હવે આપણે સિદ્ધાર્થની કથામાં, મૂળ કથા તરફ આપણે આગળ વધીએ. કે સિદ્ધાર્થ નવલકથા, જેને આમ તો નોવેલા કહીએ છીએ, કે લાંબી વાર્તા, ટૂંકી વાર્તા પણ નહીં, પણ નવલકથા પણ નહીં, પણ લાંબી વાર્તા. 120 પેજની છે, 2 પાર્ટમાં છે, અને એના 3 એક્ટ છે. એક્ટ કયા કયા એની વાત કરીએ, કે સિદ્ધાર્થ ઘર છોડે છે, સાધુત્વ યોગી જે બન્યો છે તે છોડે છે, અને બુદ્ધાને પણ, બુદ્ધને મળે છે, બુદ્ધને પણ છોડે છે. અને એની પાસે એ છોડવાના દરેકને
છોડવાના રીઝન્સ છે અને એ છોડીને તે આગળ વધે છે. એક્ટ ટુમાં એટલે કે બીજા એક્ટમાં કમલા અને કમલા સાથે જે પ્રોસ્ટિટ્યુટ છે, જે નગરવધુ છે, એની સાથે એણે સંસાર માંડ્યો છે, એની સાથે એ ધીરે ધીરે પડોજણમાં ફેલાય છે, પડોજણમાં પડે છે અને પૈસા કમાય છે, જુગાર રમે છે, દારૂ પીએ છે, દરેક જે આપણા મનમાં પાપ પુણ્યના પાપના વિચારો છે તે દરેક પાપ આ માણસ કરે છે. અને પછી ત્યાંથી કંટાળીને એના શરીર એ ત્યાંથી કંટાળીને એ ગામથી નીકળે છે, શહેરથી નીકળે છે અને એક્ટ થ્રીમાં એ વાસુદેવને મળે છે, નદીને મળે છે અને એનું આત્મ સાક્ષાત્કાર થાય છે. એ કઈ રીતે થાય છે એટલે આ બહુ રીતે આખી એક જર્નીની જે કથા છે કે એક માણસ જે ક્વેશ્ચન કરે છે એને છેલ્લે સુધી કઈ રીતે અનુભવમાંથી શીખીને કેટલું સહન કરવું પડે છે અને છેલ્લે જે મળે છે તે એ આત્મ સાક્ષાત્કાર થાય છે. એટલે આ જર્ની મને ઘણીવાર સિદ્ધાર્થનું કેરેક્ટર એ બહુ જ રાઉન્ડ કેરેક્ટર લાગ્યું છે કે એ રૈખિક એક ધારુ કેરેક્ટર નથી, એ સર્ક્યુલર કેરેક્ટર છે. તો હવે આપણે વાર્તા ઉપર આવીએ કે કેવી વાર્તા છે કે આ શરૂઆતમાં જ એની વાર્તામાં જ પહેલા જ પાને પહેલા જ શબ્દ ઇન ધ શેડ ઓફ ધ હાઉસ ઇન ધ સનશાઇન ઓફ ધ રિવર બેંક નિયર ધ પોર્ટ ઇન ધ શેડ ઓફ ધ સાલવુડ ફોરેસ્ટ ઇન ધ શેડ ઓફ ફિગ ટ્રી ઇઝ વેર સિદ્ધાર્થ ગ્રુ અપ. આ પહેલી જ લાઇનમાં આખો એનો સિદ્ધાર્થનું ઘર, સિદ્ધાર્થનું એટમોસ્ફિયર ખુલ્યું છે. સિદ્ધાર્થ નદી કિનારે ઉછળ્યો છે, નદી કિનારેનું બાળક છે અને નદી એની ધમનીઓમાં સતત વહી છે, આવો સિદ્ધાર્થ છે. એ બ્રાહ્મણનો પુત્ર છે અને એની સાથે એનો મિત્ર છે, તો ટુગેધર વિથ હિઝ ફ્રેન્ડ ગોવિંદા સન ઓફ અ બ્રાહ્મણ. અને આ કેવો છે, સન ટેન્ડ હિઝ લાઇટ શોલ્ડર્સ બાય ધ બેંક્સ ઓફ ધ રિવર વેન બાથિંગ પરફોર્મિંગ ધ સેક્રેટ એબ્લ્યુમિન સેન્ક્રેટ, કે એના ખભે એટલો બધો એ વર્ષો એટલે આ પણ કે કેટલાય વખતથી એ નદીમાં નહાતો હોય છે, કલાકો સુધી, એને કારણે એનું શરીર જે છે તે ટેન થઈ ગયું છે, શરીરનો કલર બદલાઈ ગયો છે, આવો સિદ્ધાર્થ છે. એટલે આવો સિદ્ધાર્થ વિશે આપણે એ ક્વેશ્ચન કરે છે કે આ ગોડ આપણા જ ક્રિએશન નથી, આપણે જ ક્રિએટ નથી કર્યા, અને આ ગોડ કેટલા, આ ગોડને ઓફરિંગ કરવું, આ ગોડને સેક્રિફાઈસ કરવું, આ ગોડ આ ભગવાનને સમાધિઓ આપવી કેટલી વ્યાજબી છે અને એનાથી શું સ્પિરિચ્યુઅલ પ્રગતિ થશે, અને આ બધા ક્વેશ્ચન એના મનમાં જન્મ્યા છે શરૂઆતથી જ, અને એને કારણે એ ઘર પોતાનું છોડે છે અને યોગી બને છે. એટલે અને આ બહુ શરૂઆતમાં પહેલો પ્રસંગ બહુ સુંદર એક પ્રસંગ છે કે કેવી વાત છે કે આ જે છે કે સિદ્ધાર્થ કે પોતાના ઘરમાં એના પિતાજી એને રજા નથી આપતા કે ના તું નહીં જા, તો એ આખી રાત પોતે જે માને છે એને માટે ઊભો રહે છે અને પોતાના પિતાને કન્વિન્સ કરે છે, પોતાના પિતાને પલળાવે છે કે હું જે માનું છું તે મારી રીતે જ હું આગળ વધીશ, આવો સિદ્ધાર્થ છે. પછી એ યોગી બને છે. યોગી બનતા એને તો યોગી શેને માટે થવું છે સિદ્ધાર્થને, કારણ કે એનો એક સિંગલ ગોલ છે, એને ખાલી થઈ જવું છે, એને પોતાની ભૂખથી, પોતાની ડિઝાયરથી, પોતાના ડ્રીમ્સથી, પોતાની સપનાઓથી અને જોયથી, સોરોથી એને ખાલી થઈ જવું છે, અને એ ખાલી થવા માટે યોગીઓ પાસે જાય છે. પણ યોગીઓ પાસે જતા એ 3 વર્ષ યોગીઓ સાથે રહે છે અને એ કહે છે કે વી વિલ ગ્રો
પણ એને થાય છે કે આ યોગીઓ તો બહુ બહુ તો આ બધી એક્સરસાઇઝ કરે છે કે આ બધી જે કે પાણી ઉપર ચાલવું કે પોતાના પેઇનને ભૂલી જવું એ બધું તો કોઈ પણ માણસ આ બધી સિદ્ધિઓ છે આનાથી તમારી સ્પિરિચ્યુઅલ પ્રગતિ નહીં થાય ને પોતાની જાતને ભૂલી જવું એ તો પેલો દારૂડિયો પણ ભૂલે છે તો હું શું કામ આ જગ્યાએ મારા વર્ષો બગાડું અને એમ વિચારીને એ ત્યાંથી ગોવિંદ સાથે આગળ વધે છે અને ગૌતમ બુદ્ધના સંગ સાથે સિદ્ધાર્થ અને ગોવિંદ જોડાય છે અને ત્યારે ગૌતમ બુદ્ધનો સંદેશ સાંભળે છે અને ગૌતમ બુદ્ધના સંદેશ સાંભળીને ગૌતમ બુદ્ધના અંગે અંગમાં એને જે શાંતિ દેખાય છે તેનાથી એ સિદ્ધાર્થ ખૂબ પ્રભાવિત થાય છે એની એના રૂવાડે રૂવાડેમાં આ બુદ્ધની જે શાંતિ છે તે પ્રસરે છે અને એને હવે બુદ્ધ જેવા થવું છે પણ પોતાની રીતે એટલે એ બુદ્ધને પણ ક્વેશ્ચન કરે છે ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે તમે એણે કહ્યું કે તમે તો આ જગતને એક ચેઇનની રીતે કે આ વર્લ્ડ એ સર્ક્યુલર છે અને એ ક્યારેય તૂટતું નથી આ અદ્વિતીય એવી ચેઇન છે લિંક્સ ઓફ અને તેમાં કાર્ય અને કારણના સિદ્ધાંતથી તમે સિદ્ધાર્થ કહે છે કે બુદ્ધને તમે સમજાવો છો પણ આ એક જગ્યાએ એક નાનું બાકોરું છે અને એ બાકોરામાંથી આ વર્લ્ડ યુનિટી છે વર્લ્ડ ઓફ યુનિટી છે તે ઇન્વેડ થાય છે એ આ અને ત્યાં તમારો મોક્ષનો સિદ્ધાંત ત્યાંથી તમારો મોક્ષનો અને આ તમારો મોક્ષનો સિદ્ધાંત છે કે જે ડેમોન્સ્ટ્રેટ જે તમે એક્સપ્લેન નથી કરી શકતા જે તમે કહી નથી શકતા જે તમે પ્રૂવ નથી કરી શકતા તો આવા આવા શિક્ષણને હું શું કરીશ કે એ કહે છે કે યુ હેવ એક્સપ્લેન એવરીથિંગ યુ તમે બને એટલી સારી રીતે એક્સપ્લેન કર્યું છે બધી વસ્તુઓ જે અત્યાર સુધી કોઈ માણસે કોઈ વ્યક્તિએ કોઈ ગુરુએ મારી સાથે નથી કરી તમે બહુ મોટા મારા ટીચર બન્યા છો પણ એ તમે આ તમે મોક્ષ કઈ રીતે મળ્યો તે મને કહી નથી શક્યા એટલે હું તમારો શિષ્ય બનવા નથી માગતો હું તમને છોડી રહ્યો છું કે હું હવે બીજો શિક્ષક નહીં શોધીશ હું મારો પોતાનો શિક્ષક બનીશ કારણ કે બીજો શિક્ષક કોઈ નથી સત્ય શોધવું હશે તો મારે પોતાને શોધવું પડશે એટલા માટે એ ગૌતમને બુદ્ધને છોડે છે અને એ એમને પ્રણામ કરીને આગળ વધે છે આવો આવો આપણો સિદ્ધાર્થ છે અને પછી એ સિદ્ધાર્થ જે છે તે આગળ વધે છે એને એને ખ્યાલ આવે છે કે યોગ ન તો વેદ ન તો ઉપનિષદ એને કંઈ શીખવી શકશે પણ ન તો યોગીઓ ન તો ભગવાન બુદ્ધ કંઈ શીખવી શકશે શીખવું હશે તો મારે જાત પાસે શીખવું પડશે અને આ સિક્રેટ મારે સિદ્ધાર્થ મારી અંદર રહેલા સિદ્ધાર્થ પાસે શીખવું પડશે અને એ ધીરે ધીરે આ જે જગતમાં આજુબાજુની ચીજો છે આજુબાજુનું જગત છે આજુબાજુના વૃક્ષો છે નદી છે પર્વતો છે એને જોતો થાય છે એને અનુભવતો થાય છે અને એને સમજાય છે કે આ બધી વસ્તુઓની પાછળ મિનિંગ નથી એ વસ્તુઓની અંદર અર્થ એનો રહેલો છે અને એને થાય છે કે હવે હું જાગી ગયો છું હવે હું મોડું નહીં કરું હવે આજે હું જાગ્યો છું આજે મારી સવાર થઈ છે આવો આમ એ સિદ્ધાર્થ આગળ વધે છે અને સિદ્ધાર્થ કમલા શહેરમાં જાય છે ત્યાં કમલાને મળે છે આ કમલા કોણ છે કમલા તો સિદ્ધાર્થને શરૂઆતમાં શહેરમાં જેવો પ્રવેશ્યો તેવી આ કમલા
પાલખીમાં જતી દેખાય છે અને આ પાલખીમાં જતી દેખાતી કમલાથી એ પ્રભાવિત થાય છે અને એને મળવા માટે પહોંચે છે અને એને મળવા માટે બહુ બધા નુસખાઓ અપનાવે છે અને એક નુસખો કારગર નીવડે છે અને એ એની સાથે પહોંચે છે અને કમલાને કહે છે કે તમે અનહદ બ્યુટીફુલ છો, મારે તમારી પાસે તમારી આર્ટ શીખવી છે, કે આ કમલા પાસે કે આઈ હેવ લર્ન ફ્રોમ ધ રી, કે તમારી પાસે આ આર્ટ શીખવી છે. તો કમલા કહે છે કે તને શું આવડે છે, મને તો પૈસા ખપે છે, મને તો બહુ બધી ગિફ્ટ ખપે છે, મને તો હું તો તું તો સાધુ છે, તું શું આપી શકશે. ત્યારે કમલા કહે છે કે હું મારી મારા ત્રણ શસ્ત્રો છે કે આઈ કેન ફાસ્ટ, આઈ કેન થિંક એન્ડ આઈ કેન વેઇટ, એટલે કે હું ઉપવાસ કરી શકું છું, હું વિચારી શકું છું અને હું રાહ જોઈ શકું છું. આ આ બહુ બહુ જ મહત્વના, આ બહુ મહત્વના ત્રણ શસ્ત્રો છે જે સિદ્ધાર્થને છે, કે તમે વિચારી શકો, તમે આ જીવનમાં આ જગતમાં જાતે પોતાની રીતે કેટલા વિચારી શકે છે. આવો સિદ્ધાર્થ વિચારી પણ શકે છે, ઉપવાસ કરી શકે છે અને રાહ જોઈ શકે છે. અને એ બંને સિદ્ધાર્થથી કમલા પ્રભાવિત થાય છે અને સિદ્ધાર્થ કહે છે કે હું તો આ પેલા પથ્થર જેવો છું, કે પથ્થર જે રીતે પાણીમાં પડે ને, કે જે પોતાનો રસ્તો શોધી લે છે, છેલ્લે પોતાના જમીન સુધી જવાનો, પોતાના બોટમ સુધી જવાનો, એ રીતે પાણીમાં જેવો પડે ટક 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 કરતો એ પોતાનો રસ્તો શોધે છે, એ જ રીતે હું મારો રસ્તો, મારો જે એઇમ છે એ હું મારો રસ્તો શોધી લઉં છું અને એને કારણે તું મને ગમી છે એટલે હું તારી પાસે આવ્યો છું અને હું તારી પાસે આ કામ કળા શીખવાનો છું. અને આ સિદ્ધાર્થના કોન્ફિડન્સથી એ બહુ પ્રભાવિત થાય છે અને કમલા એને કિસ કરે છે અને સિદ્ધાર્થ અદ્ભુત ત્યાં પોએટ્રી રચી છે. અને આવો સિદ્ધાર્થ છે, સિદ્ધાર્થ કમલા પાસેથી બહુ બધી અનેક કામ કળા શીખે છે. કમલા એને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે કમલા એને કુમારસ્વામી સાથે ઇન્ટ્રોડ્યુસ કરે છે. એને કુમારસ્વામી એ વેપારી છે અને વેપારી હોવાને કારણે સિદ્ધાર્થ એ અનેક નાના મોટા ધંધામાં પડે છે અને એ ધંધાની કુને જાણતો નથી, પણ એનામાં જે અપરિગ્રહ વૃત્તિ છે કે જે નફો થાય તો પણ શું ને ખોટ જાય તો પણ શું, એટલે એને કઈ વસ્તુ અસર કરતી નથી, કારણ કે મૂળતઃ તો એ સાધુ છે. એટલે ધીરે ધીરે આ સિદ્ધાર્થ ધંધામાં અનેક પ્રકારનો નફો કરતો થાય છે અને એ પોતાની રીતે પોતાનું સ્થાન આ શહેરમાં ઊભું કરે છે. પણ ધીરે ધીરે એ પોતાની અંદરનું જે સાધુત્વ છે એ ગુમાવતો જાય છે અને એ ગુમાવતો જાય છે તેમ તેમ એ જુગાર પાછળ, દારૂ પાછળ પાગલ થતો જાય છે અને એને એમ લાગે છે કે હું જે રીતે પૈસા ફેંકું છું એ રીતે કોઈ નથી ફેંકતું, હું જે રીતે જુગારમાં પૈસા આખું મારું સર્વસ્વ હોમી દઉં છું એમાં એ પોતાની મહાનતા જુએ છે અને ત્યાં એનો એ ડાઉનફોલ શરૂ થાય છે. અને પછી સિદ્ધાર્થ કહે છે કે આ સિદ્ધાર્થ જે છે એટલે આ ડાઉનફોલમાંથી એને હવે બહાર નીકળવું છે અને આખરે એ સિદ્ધાર્થ ત્યાંથી એક દિવસ કમલાને, શહેરને, કુમારસ્વામીને છોડીને આગળ વધી જાય છે અને અહીંયા એનો, કારણ કે તેનો જે ઇનર વોઇસ છે તે સાયલન્ટ થયેલો છે, તેનો અંદરનો આત્માનો જે અવાજ છે તે સાયલન્ટ થયો છે, હવે એને એ સાંભળવો છે. આ બધું છોડીને એ રિવર પાસે આવ્યો છે અને એ રિવર પાસે આત્મહત્યા કે એને પોતાને હવે પોતાને ડ્રાઉન કરી દેવી છે, પોતાને વહાવી દેવી છે
પણ ત્યાં જ એને ઓમનો અવાજ સંભળાય છે અને એ બચી જાય છે અને ત્યાં એ આરામ કરે છે. એટલે આ આવો સિદ્ધાર્થ છે. આમ તો કેવી વાર્તા છે કે કદાચ રેગ્યુલર ટ્રેડિશનલ સ્ટોરી હોય તો અહીંયા વાર્તા પતી જાય કે આ પણ આ ટ્રેડિશનલ સ્ટોરી નથી, આ ટ્રેડિશનલ વાર્તા નથી, અહીંયા ખાધું પીધું અને રાજ કર્યું એવી આ વાર્તા નથી, પણ આ વાર્તા એવી છે કે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનની છે. એટલે એણે સિદ્ધાર્થને એ નદી આગળ જઈને એ જાય છે અને એ નદીમાં ડૂબકી નદીમાં વહવાને બદલે એ ત્યાં કિનારે મળે છે અને ત્યાં સિદ્ધાર્થને ગોવિંદ કરીને, ગોવિંદ એનો જે મિત્ર હતો તે એને ત્યાં મળે છે અને ગોવિંદ કહે છે કે ભાઈ તું તો બહુ બદલાઈ ગયો. તે કે હા હું બદલાયો છું પણ આ મારો સ્થાયી સ્વભાવ નથી, હું તો સતત પ્રવાસી છું. એટલે પેલી રાજેન્દ્ર શુક્લની બહુ સારી જે શેર છે તે યાદ આવે કે હતો હું ત્યાંનો ત્યાં જ છું, જરાય ખસ્યો નથી, અનાદિકાળથી સતત પ્રવાસ છું. આ બધા તો મારા રૂપો છે. પહેલા હું યોગી હતો, પહેલા હું બ્રાહ્મણ પુત્ર હતો, પછી હું વેપારી બન્યો અને હવે અત્યારે હું કંઈ નથી અને આગળ કદાચ હું કંઈક થઈશ. એટલે આવો સિદ્ધાર્થ છે અને સિદ્ધાર્થ હવે આગળ જઈને નાવિકને મળે છે. નાવિક એને પોતાની ઝૂંપડીમાં લે છે અને નાવિક સાથે એની બહુ સુંદર એના સંવાદ નાવિક સાથે થયા છે અને નાવિક કહે છે કે ભાઈ બધા તારા પ્રશ્નોના ઉત્તર છે ને આ નદીમાં છે, નદીને તું સાંભળ, નદીને તું કાન દઈને સાંભળ, નદી તારી વાત સાંભળશે. અને એને પણ હવે ધીરે ધીરે એ નદીને, આપણો સિદ્ધાર્થ નદીને જોતો થયો છે, સાંભળતો થયો છે કે કેવી મજાની વાત છે કે નદી પોતાની હજાર આંખોથી એને જોઈ રહી છે. એની ગ્રીન આંખો છે, એની એની લીલી આંખો છે, એની સફેદ આંખો છે, એની ક્રિસ્ટલ આંખો છે, એની ભૂરી આંખો છે. આ બધી આંખોથી નદી એને જોઈ રહી છે, સાંભળી રહી છે અને આવા આ સાંભળતા સાંભળતા એ નદી પાસેથી શીખે છે. અને આ સિદ્ધાર્થને નદી પાસેથી સાંભળતા એને થાય છે કે મારી આગલો જન્મ મારો કોઈ નથી, મારો કોઈ આવતો જન્મ પણ નથી, મારો જે છે આ મારો જે બ્રહ્મામાં, બ્રહ્મમાં જે મારે વિલીન થવું છે તે ફ્યુચરમાં નથી પણ અત્યારે જ પોસિબલ છે, આ ક્ષણે જ પોસિબલ છે, આ ક્ષણે જ બધી જ વસ્તુઓ પોસિબલ છે. અને આ બધું એ નદીમાંથી શીખ્યો છે કે નદી એ પ્રેઝન્ટ છે એટ એવરી મોમેન્ટ અને આપણામાં જે પોસિબિલિટી છે, આપણે જ્યાં સુધી જવું છે એ દરેક વસ્તુ આપણામાં જ અત્યારે પડી છે. એટલે આ વાત નદી પાસેથી એ શીખ્યો છે. પણ નદી પાસેથી એ એટલું બધું પણ નથી શીખ્યો, પણ એને માટે એને ફરી પાછો કમલા, એવો એક પ્રસંગ છે કે બુદ્ધ હવે મૃત્યુ, ભગવાન બુદ્ધ અત્યારે મરણશૈયા પર છે અને એ મરણશૈયા ઉપર જોવા માટે કમલા અને એનો પુત્ર અને અનેક લોકો નદીને પાર કરી રહ્યા છે. પણ કમલા નદી પાર કરી શકતી નથી, ત્યાં એને સાપ કરડે છે અને ત્યાં એને અને ત્યાં મૃત્યુ પામે છે. અને આ ત્યાં સિદ્ધાર્થને ખબર પડે છે કે એ એનો કમલાથી થયેલો પુત્ર પણ આ છોકરો જ છે, પણ એ છોકરો ખાસો તોફાની છે ને સતત સિદ્ધાર્થને અને વાસુદેવને હેરાન કરી રહ્યો છે. અને આ સિદ્ધાર્થ એના પુત્ર, સિદ્ધાર્થ એના પુત્ર પ્રેમમાં વળોટાય છે પણ એ સતત પોતાના પુત્રને માફી કરે છે. એનો પુત્ર એ લોકોના ઝૂંપડા, એ લોકોનું ઝૂંપડું તોડી નાખે છે, એ લોકોની નૈયા નાવડી લઈને ભાગી જાય છે તો પણ સિદ્ધાર્થ
એને સતત માફ કરે છે ત્યારે વાસુદેવ એને કહે છે કે ભાઈ તું હવે એને એની રીતે છોડી દે, એની રીતે પોતાની દિશા પકડશે, એની રીતે પોતાની દિશા શોધશે. અને કહે છે કે કયો પિતા કે કયો ટીચર કે કયો શિક્ષક એવો હોઈ શકે કે જે પોતાના પુત્રને પોતાના વિદ્યાર્થીને ભૂલો કરતો રોકી શક્યો છે. એવો કોઈ શિક્ષક એવો કોઈ બાપ હોતો નથી. દરેકે પોતાની ભૂલો જાતે કરવાની હોય છે. એટલે આ આવો સિદ્ધાર્થ અને પછી ધીરે ધીરે એને પણ પોતાનો બાપ પોતાનો પિતા આ નદીમાં દેખાય છે. એ પણ પોતાના પિતાને આ રીતે જ છોડીને આવી ગયો છે. આજથી 40 વર્ષ પહેલા સિદ્ધાર્થ પણ એ પછી પોતાના પિતા પાસે પોતાના ઘર પાસે પાછો ફર્યો નથી. એ જ રીતે એનો દીકરો પણ આ જ રીતે સિદ્ધાર્થને છોડીને જતો રહે છે અને બહુ દુઃખ થાય છે એને. અને આ દુઃખમાં એને ભાન થાય છે સિદ્ધાર્થને કે હું પણ સામાન્ય માણસ જેવો જ છું. હું કંઈ એને અત્યાર સુધી એ પોતાને સાંસારિક માણસો કરતાં 4 વેંત ઉપર જોતો હતો, 6 વેંત ઉપર જોતો હતો. પણ હવે સિદ્ધાર્થને થાય છે કે એ 6 વેંત ઉપર નથી, એ તો એના બાળક સંસારિક રેગ્યુલર સંસારિક લોકો જેવો જ છે. એનામાં પણ ઇમોશન્સ છે, એનામાં પણ ફોલી છે, એનામાં પણ ભૂલો છે, એનામાં પણ અનેક વસ્તુઓ છે. એટલે આ સિદ્ધાર્થમાં એને પોતાની ધીરે ધીરે આ નદી એને આ બધું જ શીખવે છે. અને નદીમાં એને ધીરે ધીરે પોતાના પિતા પોતાની ઇમેજ પોતાના પિતાની ઇમેજ પોતાનો દીકરો એમાં મર્જ થતો દેખાય છે. અને ત્યાં આ બધું જ નદી થતું જણાય છે. અને જાણે કે એ પોતે પણ ધીરે ધીરે એનું જીવન પણ પોતે પણ નદી થયો હોય એવું એને સતત લાગ્યું છે. એટલે આવો સિદ્ધાર્થ છે. અને એને કેવું છે કે આ સિદ્ધાર્થને વાસુદેવ સિદ્ધાર્થને કહે છે કે ભાઈ તું હજી પણ કાન દઈને સાંભળ. એટલે હજી વધારે કાન દઈને સાંભળે છે તો એને પોતાની ડિઝાયર્સ પોતાની વસ્તુઓ પોતાની ભૂલો દેખાય છે કે પોતાના મા બાપ પોતાની બધું જ દેખાય છે કે એનું યર્નિંગ એના ગોલ એનું સફરિંગ બધા જ પ્રકારના આનંદ બધા જ પ્રકારના દુઃખ આ નદીમાં વહેતા જણાય છે. અને જ્યારે આ બધા જ દુઃખોમાંથી દુઃખો આનંદ એનું એક સિમ્ફની ક્રિએટ થાય છે, એનું એક મ્યુઝિક એનું એક સંગીત ક્રિએટ થાય છે. અને આ સંગીતનો આ સંગીતમાંનો એક જ શબ્દ છે કે જે ઓમ બોલે છે, જે પરફેક્શનની વાત કરે છે. અને ધીરે ધીરે તેને સિદ્ધાર્થને આ ઓમ એ નદીમાંથી સંભળાતું થાય છે. અને ત્યાં વાસુદેવ કહે છે કે ભાઈ હવે તું જે પામવાનું હતું તે પામી ગયો અને અહીંયા મારું કામ પૂરું થયું. હું હવે જંગલ તરફ આગળ વધું છું. અને અહીં વાસુદેવ જંગલ તરફ આગળ વધે છે. અને વાસુદેવનો જે મોઢા ઉપરનો જે શાંતિનો જે ગ્લો હતો, વાસુદેવના મોઢા પર જે તેજ હતું તે ધીરે 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 સિદ્ધાર્થના ફેસ ઉપર સિદ્ધાર્થના ચહેરા પર પણ દેખાવા માંડે છે. અને સિદ્ધાર્થ વાસુદેવમાં જ્યારે છેલ્લે મળે છે ત્યારે એને એમાં કે અત્યાર સુધી કદાચ આ ભગવાન હતો, વાસુદેવ એ ભગવાન હતો એવું એને દર્શન થાય છે. આવો આ સિદ્ધાર્થ છે. અને છેલ્લે કે સિદ્ધાર્થ છેલ્લે ગોવિંદ સિદ્ધાર્થ હવે એક મિનિટ સ્ટોપ પ્રેઝન્ટિંગ હાવો હા કે આ છેલ્લે સિદ્ધાર્થ ગોવિંદ પાછો આવે છે. સિદ્ધાર્થની આ જે વાતો છે કે આવો એક સાધક છે જે પહોંચી ગયો છે આગળ
વર્ટિકલ ગ્રોથ જેનો થયો છે, સ્પિરિચ્યુઆલિટીમાં બહુ આગળ વધી ગયો છે, એને મળવા ગોવિંદ પેલો મિત્ર ફરી પાછો આવે છે. અને ત્યારે ગોવિંદ પૂછે છે કે ભાઈ, તે આ જે તું જર્નીમાં નીકળ્યો છે તે મળી ગયું તને? જે તું શોધતો હતો તે મળી ગયું? કે હું પણ સાધક છું. એટલે અહીંયા સિદ્ધાર્થ બહુ સુંદર વાત કરે છે કે હું શોધવું શોધતા હોઈએ છે ત્યારે આપણું એક ધ્યેય હોય છે, પણ જ્યારે આપણે પામતા હોઈએ છીએ ત્યારે કંઈ ધ્યેય નથી હોતું. એટલે હું તો પામવાની મારી જર્ની છે, હું તો પણ તું શોધી રહ્યો છે એટલે આ શોધતા શોધતા તને કંઈ મળ્યું નથી, પણ હું શાંતિને પામી ગયો છું. એટલે આ સિદ્ધાર્થ એટલે આવો સિદ્ધાર્થ છે. અને એ બંનેની વાતચીત એ રીતે થઈ છે. અને છેલ્લે સિદ્ધાર્થ કહે છે કે તું આવ અને મારા કપાળને અડ, મારા કપાળને કિસ કર. અને ત્યાં જેવો સિદ્ધાર્થ આપણા ગોવિંદ સિદ્ધાર્થના કપાળને કિસ કરે છે, તેને સિદ્ધાર્થને જાણે કે અર્જુનને જે રીતે પુરુષોત્તમના દર્શન થયા હતા તેમ અનેક રીતે એને જન્મ મરણ સંસાર ના અનેક રૂપો ના દર્શન એને આ સિદ્ધાર્થને કિસ કરતા જ ગોવિંદને થાય છે. અને આ રીતે બંને જે દર્શને નીકળ્યા છે કે આ જે જર્ની પર નીકળ્યા છે સિદ્ધાર્થ અને ગોવિંદ, એ સિદ્ધાર્થ વહેલા પામી જાય છે અને આ રીતે સિદ્ધાર્થ ગોવિંદને પણ એ રસ્તે લઈ જાય છે, પોતાના મિત્રને લઈ જાય છે. એટલે આ નવલકથા એક રીતે જોઈએ તો બહુ જ રીતે આપણી જે ફિલોસોફી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એને બહુ જ સારી રીતે ઉજાગર કરે છે. અને એ પણ એક જર્મન નવલકથાકાર, જર્મન સર્જક એને ઉજાગર કરે છે. એટલે કેવી અજબ વાત છે કે આપણો આ કન્સેપ્ટ છે એને એક આઉટસાઇડર જુએ છે અને પોતાની અંદર ઉતારે છે અને આપણા એઝ અ ઇન્ડિયન તરીકે, એઝ અ ભારતીય તરીકે હજી આપણને પણ એ અસર કરે છે. એટલે હજી મને એમ લાગે છે કે એવી કોઈ મને ખ્યાલ નથી કે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારને આટલી સારી રીતે સમજાવતી આટલી સારી કૃતિ આપણા સાહિત્યમાં કોક હોય. હોય તો તમારે મને જરૂર કહેવું, પણ મને દેખાતી નથી. એટલે આવી કૃતિ એ મને નવી રીતે જોતો કર્યો છે. અને એક આનંદ એ થાય છે કે આ મારી પણ જદ્દોજહેદ રહી છે કે મારી પણ આ જર્ની કે ભગવાન સામે આપણે સતત આશ, ભગવાન શું છે એની સામેનો આપણો મને સતત પ્રશ્નો રહ્યા છે, એટલે એમના પણ અનેક ઉત્તરો આ મને મળ્યા છે. અને એક રીતે આ હું અત્યારે એક ફિલ્મ કરી રહ્યો છું નર્મદાને લઈને, એટલે એમાં પણ આ સિદ્ધાર્થ મને બહુ રીતે ઉપયોગી થઈ રહી છે. અને એ નદીને હું નવી 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 રીતે સાંભળી રહ્યો છું અને મારા પણ અનેક આન્સર મળી રહ્યા છે. એટલે આ નદી આવતા જમાનામાં, આવતા વર્ષોમાં આપણી પાસે, આપણી પાસે તો નર્મદા તાપી છે, તો તાપીને આપણે સાંભળી છે, તાપીને આપણે કાન દઈને એના પ્રવાહને જોયો છે, એના કલરને જોયા છે, એના આકારને જોયા છે, એના બદલાતા આકારોને, બદલાતા રંગોને જોયા છે. તો ચલો ફરી પાછા એ સિદ્ધાર્થ આપણે નદી આપણી તાપી પાસે જઈએ જ્યાં સુધી છે. કદાચ આવતા વર્ષોમાં આપણી પાસે તાપી ન પણ હોય
પણ જેટલા વર્ષો સુધી છે એ ફરીથી આપણી નદીને જોઈએ અને આપણી જે સ્પિરિચ્યુઅલ જર્ની છે, તમારામાં રહેલી, દરેકમાં, દરેકે દરેકમાં રહેલી જે સિદ્ધાર્થ, દરેકમાં રહેલો સિદ્ધાર્થ નહીં, દરેકમાં રહેલો બુદ્ધ નહીં, તમારામાંથી જાત તમે જાતે શોધો, જાતે અનુભવમાંથી શોધો, એ જદ્દોજહદ આપણે શરૂ કરીએ. આ એ ને એની આપણને બધાને શુભકામના, તમને અને મને. અને એ વાત સાથે હું અહીંયા મારી વાત કમ્પ્લીટ અહીંયા અટકાવું છું. આભાર જીવન ભારતીનો, રશ્મિનો અને આખા જીવન ભારતી પરિવારનો, જેને કારણે ફરીથી મને આ તક મળી આ જોવાની, સિદ્ધાર્થને જોવાની. અને આ ચોપડી છે, આ પુસ્તક છે, અદ્ભુત પુસ્તક છે, 120 પાનાનું પુસ્તક છે. ગમે તે ક્ષણે તમે ઉપાડી શકશો, બહુ મજા પડશે. અને એના 3 અનુવાદ ગુજરાતીમાં છે. એક દીપક સોલિયાએ એનો સંક્ષેપ અનુવાદ કર્યો છે, એનો પછી બીજા 2 જશવંત મહેતા કરીને એમણે અનુવાદ કર્યો છે. એટલે તમને જો અંગ્રેજી ન ફાવતું હોય તો એનું ગુજરાતીમાં પણ આના અનુવાદ અવેલેબલ છે. તો જરૂર જરૂર આ પુસ્તક તમે તમારી રીતે ખોલો, તમે તમારી અંદર ઉગાડો નવું કંઈક વિશ્વ. એની શુભકામના. આભાર. જય હો. નમસ્કાર. થેન્ક યુ સો મચ જનાંતિક. જનાંતિકે એટલા બધા પરિમાણો સાથે અને કેટલી ઊંડાઈ સાથે આ વાત કરી, આનો આસ્વાદ કરાવ્યો, એટલે મને લાગે છે કે એના પછી કોઈ કશું પૂછવાનું, એમ આના વિશે પૂછવા કરતા જાતે ડૂબકી મારવા સુધી લઈ જાય. આ આખા ઉપક્રમનો હેતુ જે છે કે એક ચેપ લગાડે, જેને શ્રીમદ ભાગવતમાં એવું કહ્યું છે કે બસ પ્યાસ બળની ચાહીએ, તો બસ એક તરસ જગાડે અને એ પુસ્તક સુધી, એ કૃતિ સુધી લઈ જાય. કારણ કે આવા બધા સંજોગો અત્યારે જે ચાલી રહ્યા છે એમાં જો ક્યાંક પણ આત્મબળ ટકી રહ્યું હોય, સકારાત્મકતા હજી પણ ટકી રહી હોય, તો પ્રચન્નપણે હું માનું છું કે એમાં સાહિત્યનો બહુ મોટો ફાળો રહેતો હશે. અને સિદ્ધાર્થ જે કૃતિ છે એ બહારથી અંદર જવાની પ્રક્રિયા છે. રાજેન્દ્ર શુક્લને પણ એમણે યાદ કર્યા અને રાજેન્દ્ર શુક્લે નો જે એક શેર છે કે મને શોધવામાં જ ખોવાયો, પતે પરિક્રમા આખરે હું મળીશ જ. તો આખી જે પરિક્રમા ચાલી રહી છે ને જીવનની, પરકમમાં જેને મૂળ ભાષા, મૂળ ફ્લેવર સુધી લઈ જઈએ, તો એમાં સિદ્ધાર્થ બહુ ઊંડી ભૂમિકા જનાંતિકના જીવનમાં એને કીધું એમ કે ભજવે છે. પણ આપણને બધાને જ આપણે પોતાના સિદ્ધાર્થને જોઈએ, પોતાના સ્વરૂપમાંથી મળેવી અને પોતાની અંદરથી મેળવવી, એના માટે એક ઉત્તમ આસ્વાદ એમણે કરાવ્યો છે. તો એના માટે હું જીવન ભારતી પરિવાર વતી, સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત રીતે પણ સપ્રેમ આભારી છું. અને આ મણકો આજે પૂરો કરીએ એના પહેલા આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે ડોક્ટર પરેશ શાહ, બહુ જ ખ્યાતનામ સર્જક, સુરતના સર્જક એટલે ડોક્ટર તરીકે, રાઈટ? તો અને તેઓ પ્રશિષ્ટ કૃતિ લઈને આવશે, બ્લાઇન્ડેડ બાય સાયન્સ અને જે મેથ્યુ સિલ્વર સ્ટોન દ્વારા સર્જાયેલી કૃતિ છે. તો આવતીકાલે આ જ સમય પર અને ફરી એકવાર જનાંતિકનો અહીંયા સાદર સપ્રેમ આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો પણ આવતીકાલે ફરી મળીશું નવા મળતા. થેન્ક યુ. થેન્ક યુ રશ્મિબેન.